ભી તો આપણે કહી દઉં કે અત્યારે આપણે જે સમાચાર કરી છે તે એક લેન્ડ ગ્રેબિંગના સમાચાર છે. લેન્ડ ગ્રેબિંગની વાત એવી કે આ મિલકત છે તે રમાનંદ માર્ગ ઉપર આવેલી એક મિલકત છે. રમાનંદ માર્ગ ઉપર અને આ મિલકત રમાનંદ માર્ગથી મુખ્ય બજાર સુધીની મિલકત છે અને આ મિલકત ઉપર ગેરકાયદેસર કબજો કરી અને કબજો જમાવનાર હિનાબેન શેખ છે તેની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવનાર છે મંદિરના ટ્રસ્ટી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી બળવંતભાઈ ધામી. તેઓએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલી છે અને તેમની જે ફરિયાદ છે તે મુજબ વાત કરીએ તો જે મંદિરના અન્ય ટ્રસ્ટી છે વિનોદરાય કાપડિયા તેઓએ વેબ પોર્ટલમાં અરજી કરેલ હતી નીલકંઠ ચરણ દાસજી સ્વામીના કહેવાથી અને આ અરજી લેન્ડ કમિટીમાં ચાલી જતા લેન્ડ કમિટીમાંથી તેમાં લેન્ડ ગ્રેબિંગનો હુકમ કરતા ફરિયાદનો અને જે વિનોદરાય ટ્રસ્ટી છે કાપડિયા તેઓ 3 મહિનાથી આ બરોડા મુકામે પોતાના અંગત કારણસર રહેતા હોય તેઓની ગેરહાજરીમાં મંદિરના અન્ય ટ્રસ્ટી છે બળવંતભાઈ ધામીએ ગતરોજ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હિનાબેન શેખ સામે નોંધાવી છે. વિશેષમાં જણાવીએ તો આ મંદિર છે તે મંદિરની જગ્યા છે. આ મંદિર શ્રીજી ગાદીસ્થાન સ્વામિનારાયણની તેમની જગ્યા છે અને તેઓએ વર્ષો પૂર્વે આ જગ્યા છે તે હિનાબેન શેખના સસરા છે તેમનું નામ સ્મૃતિ દોષ થઈ ગયો છે તેમનું નામ અત્યારે મને ભૂલાઈ ગયું છે પણ તેમને આ રહેવા માટે આપેલ હતી અને ત્યારબાદ તેઓએ નોટરી કરારથી નીલકંઠ ચરણ દાસજીને વર્ષ 2015માં સોંપેલી એટલે તેઓએ ખાલી કબજો સોંપેલ દીધેલો હતો પરંતુ મંદિરના ટ્રસ્ટીઓની અને મંદિરના મહંત નીલકંઠ ચરણ દાસજીના જે ટ્રસ્ટી છે તેમના અને મંદિરના મહંતના જાણવાર હિનાબેને અહીંયા ગેરકાયદેસર કબજો જમાવી અને રહેવા લાગ્યા તેવું કહેવાનું છે. તેના કારણે થઈ અને આ મિલકત છે તે માટે ગેરકાયદેસર કબજો કરવાનું કબજો કરેલ હિનાબેનને અનેકવાર કહેતા પણ તેઓ ખાજલી ન કરતા તેની કલેક્ટરમાં અરજી કરી અને હવે આ મિલકત છે તે બાબતે લેન્ડ ગ્રેબિંગનો હુકમ થતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ ગઈ છે અને આ મિલકત છે તે મુખ્ય બજારની અંદર પણ નીકળે છે. તો હવે પોલીસે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધી અને હિનાબેન છે તેની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. ફરિયાદી છે બળવંતભાઈ ધામી જે મંદિરના ટ્રસ્ટી છે અને નીલકંઠ ચરણ દાસજી સ્વામી છે તેમના કહેવાથી આ ફરિયાદ નોંધાણી છે. એટલે એવું કહેવાય છે આ મંદિરની સેવા પૂજા કરતા જે વર્ષો પૂર્વે હતા તેમના જ પુત્ર વધુ છે હિનાબેન શેખ અને તેના ઉપર હવે આ ફરિયાદ નોંધાઈ ગઈ છે. હિતેશ રાઠોડ, જેતપુર અપડેટ, જેતપુર.